चैप्टर नंबर 12 वर्तुळ संबंधित क्षेत्रफल में अपने स्वाध्याय 12.3 पर पहुंचेला प्रश्न नंबर 10 थी शुरुआत करिए। रकम आवी छे के एक समभुज त्रिकोण एबीसी नु क्षेत्रफल 17320.5 सेंटीमीटर नो वर्ग छे। त्रिकोण नी बाजू नी लंबाई थी पड़ती त्रिज्या वाला अने प्रत्येक शिरोबिंदु केंद्र होय तेवा वर्तुळो दोरिया छे। आकृति दर्शावेली छे तो दर्शावेल रंगीन प्रदेश नु क्षेत्रफल शोधो अने पाई बराबर 3.14 अने वर्गमूळ 3 बराबर 1.73205 लेवाना छे। ओके, शुरुआत करिए। सौप्रथम त्रिकोण एबीसी आपेलो छे अने ए समभुज छे, मतलब के त्रणेय बाजू सरखी होय। तो जानकारी शुं छे आपणी पासे के एबी बराबर बीसी बराबर एसी थशे, बराबर। आ त्रणेय बाजू सरखी छे, प्लस अपनी पास आ त्रणेय खूणा पण सरखा थाय, एटले के माप खूणो ए बराबर माप खूणो ए बराबर माप खूणो बी बराबर माप खूणो सी बराबर 60 थाय। मतलब के आने जो थीटा लो तो आ 60 मळशे। હવે જે પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ આપેલી છે તે ભૂલ છે, બરાબર। આ જરા મેં સુધારીને આપેલી આકૃતિ છે તેમાં આ રીતે આ ભાગ પણ દર્શાવેલો છે, તે ભાગ નથી લેવાનો, બરાબર। આ લાલ કલરનો રંગીન ભાગ છે તે લેવાનો છે। હવે કઈ રીતે આનું ક્ષેત્રફળ મળશે તે સમજીએ। જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપેલું છે એટલે એના ઉપરથી મને એબી મતલબ કે કોઈ પણ એક બાજુ મળશે, કારણ કે સમભુજ ત્રિકોણ છે તો બધી બાજુ સરખી છે। પ્લસ એવું કીધું છે કે આ જે વર્તુળ છે ત્રણે ત્રણ વર્તુળ, એ વર્તુળની ત્રિજ્યા છે એ કેટલી છે, આ બાજુ કરતાં અડધી છે। મતલબ કે આ જો વર્તુળની ત્રિજ્યા મેં આ લો આર બરાબર, તો આ પણ વર્તુળની ત્રિજ્યા આર થશે। મતલબ કે એબીની કિંમત મને મળી જાય તો એબીની કિંમતના અડધા કરું એટલે મને આર મળશે, કારણ કે અડધી લેવાની છે તેવું રકમમાં કીધેલું છે, બરાબર। ઓકે, શરૂઆત કરીએ। ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપેલું છે, 17320.5 આપેલું છે। હવે સૂત્ર શું છે, ત્રિકોણ એબીસી સમભુજ હોય તો એનું સૂત્ર છે વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ, મતલબ બાજુ કોઈ બી એક લઈ લો, એ બીનો વર્ગ ઇક્વલ ટુ આપણી પાસે જવાબ છે 17320.5, બરાબર। વર્ગમૂળ 3ની કિંમત પણ આપેલી છે 1.73205/4 એ બીનો વર્ગ બરાબર 17320.5, બરાબર। જરા સાદું રૂપ આપીએ તો આ 1, 2, 3, 4, 5 તો આ રીતે લખાય 17320.5/5 કાપીએ એટલે છેદમાં 1 ની પાછળ 5 0, બરાબર। 1, 2, 3, 4, 5 અને 4 તો છે તે ગુણ્યા 4 એ બીનો વર્ગ બરાબર, આનો 1 પોઈન્ટ કાપો એટલે 17320.5/10, તો આ 2 કેન્સલ બરાબર, 0 0 કેન્સલ, તો એ બીનો વર્ગ બરાબર આ ઉપર તરફ જશે તો 4 × 1, 2, 3, 4 મતલબ 10,000 વધ્યા, બરાબર। તો એ બી બરાબર વર્ગમૂળ લો તો 4 નું વર્ગમૂળ 2 અને 10,000 નું વર્ગમૂળ 100, 4 0 છે તો 2 0, બરાબર। એ રીતે તો 10 × 100 એટલે 200, તો એ બી બરાબર 200 આવી ગયા આપણી પાસે, કોઈ પણ બાજુ એક બાજુની લંબાઈ આવી ગઈ। તો હવે મારી પાસે વર્તુળની ત્રિજ્યા આર મળે, બરાબર। આર કેટલી લેવાની છે, અડધી લેવાની છે, બરાબર। જે બાજુની લંબાઈ છે તેના કરતાં અડધી લેવાની છે, તો અડધી લ્યો તો એ બીના છેદમાં 2, તો આર બરાબર 200/2 મતલબ આર કેટલી મળશે, 100 સેન્ટીમીટર મળશે। ચલો, એટલી જાણકારી ઇનફ છે। હવે સવાલ એ છે કે આ જે રંગીન ભાગ છે તેનું ક્ષેત્રફળ કઈ રીતે મળે, તો જો આ ત્રણેય આ જે બ્લેક કલરથી હું ડિઝાઇન કરું છું બરાબર, એ ત્રણેય શું છે, વૃત્તખંડ છે, બરાબર, સોરી વૃતાંશ છે। તો ત્રણેય વૃતાંશ સરખા છે, કારણ કે ત્રણેયની ત્રિજ્યા આર છે અને ત્રણેયના ખૂણા આ થીટા 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 ત્રણેય 60 છે એટલે સમાન છે। તો જો ત્રિકોણના ક્ષેત્રફળમાંથી હું આ ત્રણેય વૃત્તખંડ બાદ કરી નાખું તો મને આ અંદરનો રંગીન ભાગ મળી જાય, બરાબર। આ ત્રણેય વૃત્તખંડ બાદ કરું તો લખીએ કે રંગીન ભાગનું
क्षेत्रफल बराबर शू लखाए त्रिकोण ए बी सी नु क्षेत्रफल माइनस त्रण गुणिया वृतांश नु क्षेत्रफल बराबर वृतांश नु क्षेत्रफल त्रिकोण ए बी सी नु क्षेत्रफल आपेलू छे 17,320.5 ફરીથી શોધવાનું નથી આપેલું જ હોય તો એ જ લઈ લેવાનું માઇનસ ત્રણ ગુણ્યા વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાય આર વર્ગ થીટાના છેદમાં 360 બરાબર કિંમત મૂકીએ 17,320.5 માઇનસ ત્રણ ગુણ્યા પાયની કિંમત લેવાની છે 3.14 ગુણ્યા આર એટલે 100 તો 100નો વર્ગ એટલે 100નો વર્ગ ગુણ્યા થેટા એટલે 60 બરાબર 60ના છેદમાં 360 તો 0 કેન્સલ 6 36 શું વધ્યું 17,320.5 માઇનસ આ 3 2 6 તો અહીંયા ઉપર શું વધ્યું 3.14 ગુણ્યા 100નો વર્ગ છે એટલે 100 બે વાર 100 × 100ના છેદમાં 2 સાદુરૂપ આપતા જઈએ ધીરે ધીરે 17,320.5 માઇનસ આ 3.14 × 100 એટલે 314 અને 314ના અડધા એટલે 157 ગુણ્યા આ 100 જે બચેલા છે એટલે ગુણ્યા 100 તો 173,320.5 માઇનસ આનું થશે 15,700 બરાબર અને બાદબાકી કરીએ તો બાદબાકી આવે 1620.5 અને એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ બરાબર જ્યાં પણ જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 જોઈએ રકમ આવી છે કે એક ચોરસ હાથ રૂમાલ પર 7 સેમી ત્રિજ્યાવાળા 9 વર્તુળાકાર ભાત બનાવી છે હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો મતલબ કે આ એક ચોરસ છે બરાબર એબીસીડી લઈએ તો આ ચોરસ છે તેમાં આ 9 વર્તુળ છે અને દરેક વર્તુળ કેવા છે સરખા છે અને દરેક વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી છે કે આર બરાબર 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ છે અને આપણે એ બાકીનો ભાગ મતલબ આ જે બ્લેક કલરનો રિજિયન છે બરાબર જે કાળા કલરથી શેડ કરેલો છે તેનું ક્ષેત્રફળ શોધો એવું કહ્યું છે જો દરેક વર્તુળ સરખા છે તો કોઈ પણ એક વર્તુળની ત્રિજ્યા આપણી પાસે છે તો 99 વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકાય હવે જો ચોરસના ક્ષેત્રફળમાંથી બરાબર આ ચોરસના ક્ષેત્રફળમાંથી આ 9 વર્તુળમાં ક્ષેત્રફળ બાદ કરીએ તો બાકીનો આ જે રંગીન ભાગ છે બરાબર શેડ કરેલો રિજિયન તે મળી જાય પણ ચોરસના ક્ષેત્રફળ માટે બાજુ હોવી જોઈએ બરાબર કોઈ પણ એક બાજુ હોવી જોઈએ તો સૌપ્રથમ બાજુ શોધીએ આપણે જો આ વર્તુળની ત્રિજ્યા છે આર અને આ પણ વર્તુળની ત્રિજ્યા આર છે એવી રીતે આ વર્તુળનો વ્યાસ લઈએ તો આ પણ ત્રિજ્યા આર અને આર મળે આ વ્યાસ લઈએ બરાબર તો ત્રિજ્યા આર અને આર મળશે તો આ એ બી બરાબર જો આકૃતિ પરથી જોઈ શકાય કે એ બી બરાબર કેટલી વાર આર આવ્યા 1 2 3 4 5 અને 6 તો 6 આર લખાય બરાબર કારણ કે 3 વર્તુળ તો 6 વાર ત્રિજ્યા લઈએ તો એ બી મળી જાય બરાબર હવે આરની કિંમત મૂકી દો 6 × 7 એટલે 6 × 7 = 42 સેન્ટીમીટરનો વર્ગ તો આપણી પાસે એ બી બાજુની લંબાઈ કેટલી આવી છે 42 આવી ગઈ છે બરાબર તો હવે આપણું જે શોધવાનું છે તેના પર આવીએ બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર કઈ રીતે મળશે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ માઇનસ 9 × વર્તુળનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ શું આવે એ બીનો વર્ગ માઇનસ 9 × વર્તુળનું ક્ષેત્રફળ છે પાય આર સ્ક્વેર બરાબર એ બી એટલે 42 છે તો 42નો વર્ગ માઇનસ 9 × પાયની કિંમત મૂકવાની છે 22 ના છેદમાં 7 અને આરની કિંમત આપેલી છે 7 તો 7 × 7 7 7 કેન્સલ 42નો વર્ગ કરીએ
तो आउसे 1764 माइनस 22 गुणिया 9 अपले 154 अने 154 नवा 1386 1386 तो 1764 माइनस 1386 करिए तो जवाब आवे 378 सेंटीमीटर नो वर्ग बराबर अने आ आपनो जवाब छे। नेक्स्ट क्वेश्चन नंबर 12 જોઈએ। रकम આવી છે કે આકૃતિમાં દર્શાવેલ ચતુર્થાંશ OACB નું કેન્દ્ર O છે અને ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે। જો OD બરાબર 2 સેન્ટીમીટર હોય તો પ્રશ્ન નંબર પહેલો છે ચતુર્થાંશ OACB નું ક્ષેત્રફળ શોધો અને બીજો છે કે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો। ઓકે વર્તુળની ત્રિજ્યા R બરાબર આપેલી છે 3.5 સેન્ટીમીટર અને આ OD આપેલો છે 2 સેન્ટીમીટર। OD આપણી પાસે છે 2 સેન્ટીમીટર અને OA પણ વર્તુળની ત્રિજ્યા છે એટલે એનું પણ માપ કેટલું છે 3.5 થશે। તો પહેલું એમ કહે છે કે ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો તો પ્રશ્ન નંબર પહેલો ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર આખું 90 નું હોય બરાબર તો સૂત્ર શું છે આપણા વૃતાંશનું ક્ષેત્રફળ શું છે પાય આર સ્ક્વેર થીટા ના છેદમાં 360 પાયની કિંમત મૂકો 22ના છેદમાં 7 આરની કિંમત છે 3.5 બરાબર તો 3.5નો વર્ગ થીટા એટલે 90ના છેદમાં 360 0 કેન્સલ 9 4 36 બરાબર 22ના છેદમાં 7 3.5 એટલે 35ના છેદમાં 10 વર્ગ હોવાથી બે વાર લખીએ 35ના છેદમાં 10 ગુણ્યા આ 1ના છેદમાં 4 છે બરાબર 7 પંચમ 35 5 2 10 2 11 આતે કેન્સલ થાય 7 પંચમ 35 તો 5 2 10 બરાબર 11 7 77 ના છેદમાં 4 2 ને 8 સેન્ટીમીટરનો વર્ગ મતલબ ચતુર્થાંશનું ક્ષેત્રફળ આવ્યું 77ના છેદમાં 8 સેન્ટીમીટરનો વર્ગ અને બીજું એવું કહે છે કે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો તો જો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર રંગીન ભાગનું ક્ષેત્રફળ કઈ રીતે મળે આ ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી જો આ ત્રિકોણ આપણે બાદ કરીએ તો આપણને મળી જાય મતલબ કે OACB નું ક્ષેત્રફળ મતલબ ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOD બરાબર AOD નું ક્ષેત્રફળ ચતુર્થાંશનું ક્ષેત્રફળ તો લાવેલા છે 78ના છેદમાં 2 ત્રિકોણનું ક્ષેત્રફળ 1ના છેદમાં 2 પાયો ગુણ્યા વેધ કારણ કે ત્રિકોણ છે તે કાટકોણ છે એટલે DO અથવા OD ગુણ્યા AO બરાબર તો 78ના છેદમાં 8 માઇનસ 1ના છેદમાં 2 DO છે 2 અને AO છે 3.5 2 કેન્સલ થયા 77ના છેદમાં 8 માઇનસ 35 3.5 છે એટલે આ રીતે લખાય 35ના છેદમાં 10 બરાબર સાદું રૂપ આપીએ 77 ગુણ્યા 10 એટલે 770 માઇનસ 35 ગુણ્યા 8 કરીએ એટલે 280ના છેદમાં 8 દાન 80 બરાબર હવે 770 માઇનસ 280 કરીએ તો જવાબ આવે 490ના છેદમાં 80 0 કેન્સલ કરીએ તો 49ના છેદમાં 8 એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ અને આ આપણો જવાબ છે।